श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। मुक्त वचन एवा सांभळी वैकुलिया करी हे, शुद्ध मुमुक्षु सांभळे कौ सर्वे विगति समय। प्रथम कहु हूँ पृच्छवी प्रभु प्रगट नावतार, पची कहु तेना कूड़नु निश्चय करी निर्धार। एके अनेक प्रकार कोई कूल हो तो मनुष्य योनि में जन्म लिए, मां बाप आ कूल बधी हो। आपने जो माथे भराई गई जो धर्म कूल एने लईने ज ने तो सीधा पोते ज बोला छे। सूजे तो एक तत्व धारण छे, सूजे तो पांच तत्व, सूजे दस तत्व, सूजे तो एक लाख थोड़ा तक आवे तो क्या पांच तत्व की जरूरत है। એટલે એવું થઈ ગયું તો માથે રહી મરાવી નાખ્યા બધા કૃષ્ણ રામે કુલ ની જરાય ચિંતા કરી જોઈ, એની પત્ની ની ચિંતા નહીં। પત્ની એટલે કોણ? જગત જનની। રામ એકદમ શૂન્ય મનસ્ક થઈને જાયલા જતા હતા, શું કામ આમ થયું? આ બધે જયારે સીતાને પાછી મોકલી દીધી લક્ષ્મણ સાથે મૂક્યા જંગલમાં, ત્યારે સીધું જ જોયે નહેલા જતા। પૂછ્યું કોઈ કે કેમ તમે આમ થઈ ગયા છો? ઉપર નીચે કઈ જોતા સીધા જ નહેલા કરો? ઉપર કયો? સૂર્યવંશી છે મારા દાદા, સૂર્યવંશી છે। શું જોયું? મોટું બતાડું વગર વાંક્યા ને કાઢી મૂકી નીચે જોઉં તો જાનવી ધરતીની દીકરી છે કે મારી દીકરીને યાદ અપા કરી। આ ભલે પેરેબલ છે, વાર્તા છે, એના પછવાડે શું લાગે છે? આપણે કોઈને એમ લાગ્યું છે કે સ્વામિનારાયણ છે? ભગવાનને લાગ્યું એવું? શું જોઈને હું શું જોયું? એ તો કે છે નીચે આકાશ ને ઉપર ધરતી થઈ ગયા મારા માટે। ઉપર જોઉં છું તો મારો વંશ યાદ આવે છે, દાદો મારો, દાદો મારો સૂર્ય વંશ, ને છતાં એનું નામ રામચંદ્ર પડ્યું। વાય ધેટ? ભલે આપણે એમાં કઈ બહુ મોટી પ્રાપ્તિ નથી થઈ જવાની આ જાણવાથી, પણ જેને સંશોધન કર્યા છે એને કઈક મહેનત લીધી હોય ને, કે શું જોઈને હાલો ઉપર છીએ? દાદો વટે ત્યાં આ પુત્ર હતું ને, મારી પુત્ર હતું કાઢી મૂકી, આ રાત સરખું કરવું છે એટલા માટે થયું? નીચે જોઉં તો એની માં છે ધરતી, એ કે આ દશા કરી મારી દીકરી, એટલે હું આડું અવડું નીચે હું પકાય જોઈ રહ્યો છું, શૂન્ય મનસ્ક થઈ ગયું છે। એમ સત્સંગ કર્યો છે, આપણે ભક્ત અને ભગવાન ભગવાન એમ સમજીને કર્યો છે, આપણા છે એમ સમજીને કરીએ તો બધી રીતે સજાગ રહેવું પડે। આપણે શું કરીએ છીએ જે નથી કરતા ને એના સામે જોયા કરે, એના કરતા થોડું કરીએ છીએ? નપાસ થયા છે ચોસડા, એના સામે જોઈએ છીએ આપણે પાસ તો થઈ ગયા, ઉપલા ધોરણમાં ચડાવવામાં આવ્યા, નપાસ થયા છે, જે કઈ નથી માનતા એને બદલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો કરીએ છે, તો એમાં એને શું ફાયદો છે? તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એમાં સ્વામિનારાયણ શું ફાયદો? એક જણો ન કરે તેને કઈ ખોટ નથી જાતી? ભાવહીન ભક્તિ ભક્તિ જ નથી, ભક્ત ન કહેવાય ભગત કહેવાય, ક્યાંય ભગત નું માન નથી। હાવ નકામો હોય ને ભગત કહે છે બધા, સાહેબ 70 વર્ષનો થઈ ગયો એટલે ક્યાં ભગત સમજી લેવાનું, કઈ ગયો કામ છે એનું? કઈ કામ નથી એ ભગત, કુટુંબમાં એ બધા ભગત કહેતા હોય, ભક્ત નહીં। ભ એટલે મહિમા સમજવો, ટી એટલે પ્રેમ,
ભગવાન નો મહિમા સમજીને કતિ એ ધાતુ છે, મહિમા સમજીને એ સ્વરૂપમાં પ્રેમ થઈ ગયો, એને કઈ નામ લેવાની જરૂર નથી. આપણે લઈએ છીએ છોકરાનું નામ રોજ હેજ છે, ના એ છે જ લગેલા જ છે. તો આ તો અનંત જન્મથી આવા બધા સંશય નિષ્કાન સ્વામી કાઢવા માટે થઈને આ શાસ્ત્ર લખ્યું છે. દરેક ભક્ત ને જ આવું ત્યાં કરતો હોય, આમ હશે કે નહીં હોય, હેતા માર્યા એનું અગિયારસો થી કરતા, એની આજ્ઞા છે એટલે કરીએ છીએ, એની આજ્ઞા છે એટલે કરીએ છીએ. એટલે પછી જે નથી કરતા એના તરફ જોઈએ કે આડો કઈ નથી કરતો, મારો કેવો લીલા લેલ કરે છે. આપણે અગિયારસ કરી કરીને થાકી ગયા, દાદભાઈ મોરૈયો ખાઈ ખાઈ ને હેરાન થઈ ગયા, વ્યાસ થઈ ગયા, બંધકોષ થઈ ગયા, પણ કઈ વળ્યું નહીં. ક્યાંથી આવે છે? હમણાં એક ફ્રેન્ડ આવ્યા છે મારા લોસ એન્જલસ થી, નીકળી સગાઈ કરવા. ક્યાં? લોસ એન્જલસ. ત્યાં તો મારે તો છે અંધેરી થી આવવું પડે છે, બહુ મોડું થાય. પછી તમે ક્યાં ત્યારે મળ્યું? તમે વેવાઈ નો ગોતવા લોસ એન્જલસ થી આવ્યા છો. એને રસ છે મારી કથામાં. ક્યાંય આવતા એને ઘરે કથા કરી હતી. આ તો એક મહિને એક ની રજા લઈને આવ્યો છે એટલે બધું કહું. પતાવો પેલા, આ તો નિરાંતે થાય. સ્વામિનારાયણ ક્યાં ભાગી જાય છે? ઓલું વેવાય ભાગી જાય છે. સ્વામિનારાયણ તો બધું પડો જ છે, છટકી જાય. આ રીતનું ઈ ભક્ત માં કહેવાય કેઝ્યુઅલ. સ્વામિનારાયણ ને કેઝ્યુઅલ લીધા નથી, ગયા નથી. સાત જન્મ લેવા પડે. યુ ડોન્ટ એવર ઇમેજિન ઇમેજ કેઝ્યુઅલ. ચાલે ચાલે, હવે કઈ નઈ, મારા ઈ જરાય નથી, એ લુચ્ચા નથી, ભોળાય નથી, જરાય ભોળો નહી. હલો, પ્રથમ કહું પૃચ્છવી પ્રભુ પ્રગટ ના અવતાર, પછી કહું તેના કુળ નો નિશ્ચય કરી નિર્ધાર. એકે અનેક પ્રકાર ના સરે નહી સેવક ના કાજ, તે સારું તન જુજવા ધરણી એ ધરે છે મહારાજ. વારી વસુધા વ્યોમમાં દુષ્ટે દુખી ઘર્યા હોય દાસ, ભારતવાન ને અર્થે આપે આવે છે અવિનાશ. ભારત જેને હોય દુઃખ હોય, જેના ઉપરથી આરતી શબ્દ નીકળતો, આરત એટલે દુઃખ, એના ઉપરથી આરતી થઈ છે. આપણે જે છે આમ કરીને ભગવાન ના દુઃખ લેવાના છે. આગે થી આમ અમમ કરતી છે, તમારા કરે જ રાખો, ઘણા અમમ કરે. આરત નો અર્થ એને જે કરુણા નડી હોય, એને જે આશીર્વાદ દીધા હોય, એને શૈલી ગયા હોય, એને કોકને રાજા માંથી રંગ કરી નાખ્યો, એનું એને દુઃખ હોય, રંગ માંથી રાજા બને એનો પસ્તાવો. ભગવાન ના દુઃખ આવા બધા છે. આવા ઉપર મેં દયા કરી. જીવના સ્વભાવ જાણે છે, છતાં દયાળુ છે એટલે આવું બધું કરે છે. એટલે આરતી ઉતારવાની છે. આરતી એટલે એને એનો આનંદ નથી, આરત શબ્દ ઉપરથી આરતી નીકળી છે. પાંચ પાંચ વાર ઉતારી નાખી. આગે જ બધા દોડતી છેલ્લું પગ છેલ્લા ટકોર આવી ગયા. આગે તમારા જ આમ આમ કહે, તમારું તમે જ જાણો. એ આમ કરો, તમારા દુખણા લેવાના છે. આપણે આમ આર સમજતા ન હોય ને આમ આંખે અડાડીને એમ થઈ ગયા પવિત્ર થઈ ગયા. પવિત્ર થવા માટે નથી, એના કેટલા દુઃખ લીધા. એક દુઃખ નથી લઈ શકતા એટલે પછી અગિયાર સુધી ફરાડ કરી નાખો. આપણા ઘરે પાંચ જણા મળીને દુઃખ, આ એના દુઃખ નથી લીધા, એના માટે દુઃખ ઉભા કર્યા. હજી જમાડવાનું આવેલું છે. કોઈ ગરીબ ને કેસો તો કે નહીં જમાડે. ઓલા એ તો ઉઠાડી મૂક્યા, લક્ષ્મીજી હતું. રાહુ કેતુ ન દીધા એટલે એ ઉઠી ગયા. થોડું થોડુંક લઈ ગયા, હજી નડે છે.
આ તો બધા રાવ કે તું ભેગા કરે એક તું એક પોતાને મેળે ખાઈ લેવા. એ શું બોલ્યો તે દિવસો નો કોળા નું પાણી કોળા નું હતું ફેરી નસતો હતો. હા જમાલ બોલો ભક્તિ એને પૂન સમજે છે. કોન્સેપ્ટ જ નોખા છે. એક કોક ડિઝર્વિંગ હશે કે ભાઈ આજ બહુ તકલીફ છે, 50 રૂપિયા દો બહુ ધર્મો એ ના કરે તો સ્વામિનારાયણ ઓલામાં રાજી થાય. આ જમાડવામાં નહીં પિંડામાં શું ફરક પડે છે? નાગજી જમીન ભક્તિ જમીન એવા બધા લઠા લઠા જમે 11 માં શું ફરક પડે છે? આપણે ફરક પડી જાય એવું જમીએ તો હું નાયલા જાય જમાય જ નહીં. હાજરી બોલી ગયો ઘેરી રસ હતો પણ કોળા કોળું બીજું કઈ કીધું અંદર એસેન્સ નાખીને તમે રસ બરોબર નતો જો જમાય ગયો. કેટલા વાટકા લીધા? કે 3 વાટકા બરોબર નતો એ 3 ખાઈ ગયો. કઈ રીતે લેશું તો સ્વામિનારાયણ રાજી થશે? સ્વામિનારાયણ ને એક તો નથી ગમતું એ કપટ, ને બધા એના જ કપટી છે. આપણે તો મહારાજ ને એ પ્રાપ્ત કરે મહારાજ ક્યાંય આ વંથોળ માં ફસાઈ ન જાય ભાઈ સાહેબ. સેવાના નામે કપટ, તીર્થના નામે કપટ, ત્યાગના નામે કપટ, સમજણના નામે કપટ, કેટલો ગ્રો થઈ જાય ભગવાનના સ્વરૂપમાં. આને કેવું સ્વરૂપ જબરદસ્ત, દયા કરીને આવ્યું ને એળે કાઢી નાખ્યું. કેઝ્યુઅલ નહીં જવાનું ગરાય એ લાઈન ભલે ને વંચાય ઈજી કેવા માંગી છે સમજ નહીં. ત્યાં સુધી નિમમાં તો લેવાય જ નહીં. આ કોઈ લે નહીં ને આ કોણ વાંચે? ઇસ્કોન ખાવીને ક્યાંય કથાય ન થાય. આ તો અભ્યાસ માટે છે. આનાથી પૂર્ણ નથી ભેગું કરવાનું. ગર્વ જન્મંગળ બોલો સ્વામિનારાયણ ફોન કરો. આનાથી તો આખો ચૈતન્ય ઘાસ વાળો થઈ જાય છે. એક અવતાર એક ને કાજરે મહેર કરી લે છે મહારાજ રે. તેના સર્વે સંકટ ટાળે છે રે, હિતે પૂરણ લાડ પાડે છે રે. એતે હળી મળી તે સાથ રે, નવતમ સુખ આપે તેને નાથ રે. તે તો થાય છે પૂરણ કામ રે, વળી પામે છે પ્રભુનું ધામ રે. એ અવિના હોય હરિદાસ રે, એનો કષ્ટ કરવો હોય નાસ રે. ત્યારે એ તને જતન ન થાય રે, એમાં સમજવું મન માય રે. જળવાસી કરે કામ જળ નું રે, સ્થળવાસી કરે કામ સ્થળ નું રે. માટે નોખા નોખા તન ધરી રે, કામ કરે છે જન નું હરી રે. એટલે બધે ઈ જ છે. જળમાં જી કરે છે સ્થળ, જળ સ્થળ નભમાં વિરાટ રૂપે વિઠ્ઠલજી વર્તા. અને માનવ માનવ માએ વામન રૂપ ધરી સોવાય. મારા જવડ્યા હતા 64 દેખાતા હતા એવા એવા હતા. આ જે સ્વરૂપ છે એ આવી રીતે. અને એટલે આપણે ઉત્ક્રાંતિ કાળ ને મત્સ્યાવતાર થી લીધો છે. કચ્છ વાળા નરસિંહ બધી ઉત્ક્રાંતિ બધા એમાં એનું છે. માટે નોખા નોખા તન ધરી રે, કામ કરે છે જે જન નું હરી રે. જયારે ધરે છે જુજવા ગાત રે, ત્યારે હોય જુજવી રીત ભાત રે. પછી જેવી રીતે જાણે જન રે, તેવી રીતે કરે છે ભજન રે. જેવો ગુણ રૂપ આવ્યું ને, જેવી રીતે જાણે તેવી રીતે ભજન કરે. કેવી રીતે જાણે? કાઠીઓ કેવી રીતે જાણ્યા? એ વખતનો જે ત્યાગી વર્ગ હતો ગોપાળાનંદ મુક્તાનંદ નિત્યાનંદ એ લોકો કેવી રીતે જાણ્યા?
જેજી મહારાજ નો દ્વેષ કરતા હતા એને કેવી રીતે, એક જ પર્સનાલિટી હતી, જે મહારાજ નો દ્વેષ કરતા હતા એ પાછા હતા ધાર્મિક કહેવાતા હતા, વૈષ્ણવ સંપ્રદાયના જૈન મત ના મનુષ્ય હતા, જેવી રીતે જાણે છે એવી રીતે કરે છે. આજે પોણા 200 વર્ષ છે, 219 વર્ષ થયા જન્મ ના ચાલુ, 200 વર્ષ તો ગણો કેવા જાણ્યા છે. જેવો મૂળ રૂપ ને આકાર રે, જોઈ જન કરે નિરધાર રે, ધરે આકૃતિ જોઈને ધ્યાન રે, ગુણારૂપ નું કરે છે ગાન રે, કોઈ કહે છે મુખે મત્સ્ય મત્સ્ય રે, કોઈ કહે કલ્યાણકારી કચ્છ રે, કોઈ કહે છે વારા નથી, વારા નું હાટકું પાછળ રહી ગયું હતું, કામ નું લાગ્યું તો હાડકા ને લઈ ગયું. લાગે છે આ વાતમાં કઈ એ વાતમાં જ માલ છે. સ્વામિનારાયણ ના મહિમા ની વાત કરીને, સ્વામિનારાયણ ના ઐશ્વર્ય ની વાત કરીને, ધર્મ માં ન રહીએ એ બધા નંદ રાજા જે રાખતી જવા. કઈ કામ ન આવે પોતે ન બેસે, મારો ગામ આખા ને ચડાવી દે ટ્રેન માં, પોતે બેસી જ ન શકે, ટ્રેન ઉપડી જાય. અવજી બાપા કહેતા કે કેટલા એને સમાસ કરાવે ને સત્સંગ કરે ને મોટી વાતો કરે ને એનું કઈ ન થાય. કોઈ કહે છે વારા વારા રે, કોઈને નરસિંહજી પી પ્યારા રે, કોઈ ભજે વામન પરશુરામ રે, કોઈ લીએ રામજી નું નામ રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે રહે છે રે, કોઈ બુદ્ધ કલકી કહે છે રે, એ તો જેને મળ્યા પ્રભુ જેવા રે, તેના મનમાં રહ્યા છે તેવા રે, એ તો બીજે રૂપે નવ રાચે રે, કર્યું અતિ દ્રઢ મન સાચે રે, સૌને પોતાના ઈષ્ટ છે પ્યારા રે, તેના ગુણ આકાર લાગે સારા રે, એમાં સૌએ માન્યું મન માઈ રે, પર ઈષ્ટ ની ન ગમે મોટાઈ રે, એમાં જુજવી પડી છે વાત રે, તે તું સમજી લે સાક્ષાત રે, જાલી ટેક એક જો સગડે રે, હવે કોઈ કે ને ભેળો ના બળે રે, અતિ મમતે બંધાણા મત રે, કચે એક બીજાનું અસત રે, મમત થઈ ગયું છે ને એટલે આ મત હેરાન કરે છે. ઓપન હોય તો કઈ વાંધો નથી, જાય જ નહીં, આ મમત છે. સ્વામિનારાયણ વાત ક્યાંય થતી હોય તો પહોંચી જવું જોઈએ. તુલસીદાસ કે તુલસી જાકે મુખન છે ભૂલે ને નિકસે રામ, ઉપાસક ભલે ન હોય પણ રામ બોલી ગયા તાકે પદકી પેનિયા મેરે તનકી ચા, એને રામ પ્યારા એટલા હતા કે કોક રામ બોલે તેના ઉપર જવા, રામ નું નામ લીધું તો એની અંદર જ મંડળ થઈ ગયા. કોઈ દૂર રમણભાઈ પટેલ આવે ને આપણી કથામાં ક્યાંય બહુ મોડું કરે, આપણો વિરોધ બીજો કઈ નથી, ભલે કરતા પણ 3:30-4 વાગે જમાડે થઈ જાય, દાઢું ઠીકરા જેવું થઈ ગયું છે કે હાલો હવે સારું કરો. બે દાખલા પહોંચું તું, બે ગ્રસ્ત છે સાધુઓમાં,
ગમે તેવું ખોટું બનતું મેતપુર મંડળ ત્યારે જ આવે જયારે લોકોને ઉજવણ થતી હોય ત્યારે. એક જ સ્વરૂપ છે એના જ બધા ઉપાસક નટલા વાળા. સ્વામિનારાયણ જનરલ ટોટલિટી બીજાને રસ પડે એવું બોલવા વાળું કોઈ છે જ નહીં. કોણ સ્વામિનારાયણ? સુપ્રીમ લોર્ડ, એના વિશે ભાષણ રાખો. આપણે કહીશું સર્વોપરી સ્વામિનારાયણ ને પબ્લિક માં રાખો. આમની મંદિર માં બોલો તો બધા એ જ હોય. હું કાં દાદ ભાઈ બરોબર, એકદમ બરોબર. ઈચ્છે મહારાજ જેવું કોઈ ને પડે. આપણે એક જ મત ના રૂચિ ના ભેગા થયા છે. સંબળી હેઝ નેવર હર્ડ ધ નેમ ઓફ સ્વામિનારાયણ. એને જ સમજાવવું હોય કે સ્વામિનારાયણ ભગવાન શું છે. કેટલા છે આ દાખા સત્સંગમાં બોલી કાઢો કોઈ નહીં. એની વાત કરો, બીજી એ વાત છે. હવે કોણ જાણે ગુરુવાર ચડી ગયો તો હવે જાણી જોઈ ને મને સંભળાવ. સાહેબ 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 પતી ગયું. હા ખાઈ બગાડ્યું સ્વામિનારાયણ નું કે સાંઈ બાબા નું આપણે કઈ વાંધો નથી. સાંઈ બાબા શું બોલતો? સાંઈ બાબા ને કોઈ કીધું કે આ હિન્દુ મુસલમાન નું આવું છે ને તેવું છે, તમારી પાસે હિન્દુ મુસલમાન આવ્યા? અરે કે રામ રામ કરો, અલ્લાહ સાહેબ અચ્છા કરે. આ એવો માણસ હતો જબરદસ્ત. સાંઈ થોડું ખરાબ છે. હા લે સાંઈ માંથી સુપર સાંઈ સાંઈ નીકળો છો હમણાં. સત્ય સાંઈ ઓળો જણ અસત્ય હોય એ નીકળી ગયો. હવે બબૂત બબૂત બંધ થઈ ગયું હમણાં. આ બધું 8-10 વર્ષ હાલે. ઘણા 200 વર્ષે એના જન્મદિવસ ને અપવાસ કરવા અત્યારે આપણે જઈ સાંઈબાઈ ના કઈ નથી થવાનું. સત્યના સત્યના હશે ને ચમત્કાર બતાડ્યા હશે, થોડી સિદ્ધિ હશે. દેટ ઇઝ ડિફરન્ટ. વાતો કેટલા, આ દેશમાં જેટલા દેવતા છે વસ્તીથી વધારે દેવતા છે. 33 કરોડ તો આપણે કહી દીધા, જયારે હિન્દુસ્તાન ની વસ્તી 22 કરોડ નથી ત્યારે 33 કરોડ દેવતા છે. દેવતા વધારે છે. આ બધા દેવતા જ અહીં આવ્યા છે પાછા. આવું હતું નથી કે સ્વર્ગ માંથી ભોગવીને પાછા પડે છે. અહીં જશું આપણે પડ્યા છે. દેવતા દેવતા મારા દયા કરી લઈ ગયા. પુણ્ય તો મન નથી લાગતું મેં કર્યા હોય કઈ. અરે હજી તો થયું નથી. એની નામ લેવા કોઈ કલકી કલકી કહી રહી છે. એ થયું નથી. વ્યાસ લખી ગયા છે કે એક અવતાર થશે. વ્યાસ તો નારાયણ નું લખી ગયા છે. આપણે છે ને કીર્તન, વ્યાસ મુનિ એ પૂર્વે કહી હતી એ વાત સાચી કરી પ્રગટ થયા સહેજાનંદ. તો આપણે મન મનાવા કઈ છે. વ્યાસ ને ખબર ન હોય. વ્યાસ ને ખબર હોય તો કૃષ્ણ ના ગીત શું કામ ગાય? જેટલું નિત્યાનંદ સમજ્યા, મુક્તાનંદ કે ગોપાલ સમજ્યા, એવું વ્યાસ નહીં સમજાવાય. સાહિત્ય ની દ્રષ્ટિએ બહુ ઉત્તમ પ્રકારના રાઇટર, નો ડાઉટ. સ્વામિનારાયણ નો ભેટો નતો થયો કે ઘણા નતો થયો, અવતારો નતો થયો, આને ક્યાં થાય? આ તો એકદમ ક્લોઝ સર્કિટ છે એટલે આ વાત થાય. પબ્લિક માં આ વાત ના થાય. કાઢી મૂકે તો જય ઉતરે માઇક બાઇક લઈને મારે. આ તો સાંઈ બાબા વાળો બેઠો હોય તો ચપ્પલ મારે. હાલો જાલી ટેકો એક જો સગડે રે, હવે કોઈ કેને ભેળું ના ભળે રે. અતિ મમતે બંધાણા મત રે, કે છે એક બીજાનું અસત રે. એમાં નિંદે છે એક ને રે, હારી બેઠા એ વિવેક ને રે. આપણે કેવું કહી છે? બંડ્યો એક નંબર, બંડ્યો હીરો નંબર 1 ફિલ્મ આવે છે. બંડ્યો નંબર 1 એક નંબર નો બંડ્યો. સ્વામિનારાયણ ઉપાસક ખાલી ઈઝમ નો ફરક છે. એના ગુરુ બીજા માં છે, આપણા ગુરુ બીજા છે.
ઘણો ભેદ છે એ ઊંડા ઉતરે એને ખબર પડે, બાકી ના ખબર ન પડે. ચતુર્ભુજ ઉપાસના થઈ ગઈ, દ્વિભુજ એ વાત બધા સમજતા. બાજા બાજી બસો ને સત્તર મંદિર સોંપાઈ ગયા છે નાના નાના ગામડાઓમાં. આપણા સાધુ કોઈ જાતા નથી, તમે આ તો કઈ વડતાલે થઈ જશે અમને, નહીં સલાહો અમારો કઈ વાત નથી. એના માણસો આવીને કે ભાઈ અમારું મંદિર છે, અમે સ્વામિનારાયણ ઉપાસક, અમે અહીંયા જઈને અમારી મૂર્તિ નથી પધરાવી દેતા, એ જે છે એની અમે સેવા કરીએ છીએ, શું ખોટું કરીએ છીએ? તમે 15 વર્ષથી નથી ગયા. મેઠાણમાં હું જઈને આવ્યો અને બીજું એક ગામ છે, હું તો એક 1.5 મહિનો રહ્યો હતો ત્યાં, આખા વઢવાણ ઇલેક્શન માટે ગયો ત્યાં. મહારાજના ઓરિજિનલ પગલા, આખું ગામ વણકરનું શેડ્યુલ, ચહેરા જોયા હોય તો સરસ મજાના જગજગતા હરિજન ના ચહેરાઓ, કરોડો મોટો ચાંદલો. આપણે ગયા હતા એટલે કે બ્રાહ્મણ ને આ છે મહારાજ, બધે કાતા જે ઉભા હતા ઇલેક્શન માં એ ક્યાંય વાત રાખ્યા, જાય ત્યાં ઓળખી ગયા કે આ છે. સરસ હો હરિજન નું ઘર, સોબત નીચે ગાર, ખાટલો ના આમ જોયો ગોકળો તો મારા થી મૂર્તિ માણકી વાળી અજને પગે લાગે નો જ કર્યા. શું લે તમારે મગાવ્યું? શું મગાવ્યું? ઠંડુ કે થમસપ પકો એક, મને ખબર કે આડું ડુપ્લિકેટ બહુ હોય, વઢવાણમાં બધું ડુપ્લિકેટ હોય, લુખા હોય. માણસ એમ કે લુખો છે એટલે આપણે સમજી લેવાનું કે આના વ્યવહાર નહીં કરવાનો, 80% લુખા. બધું ના મારે કે જો તમે નાખી કઈ લેવું પડે, એ પાછો પંચક હોય, એના પાસે 300 વોટ હતા, હું એને વોટ લેવાનું કહેવા ગયો. બધું પાણી નથી, હું ખાલી સાદું પાણી પીવું, પાણી અમારું તમને આવતા એટલે બધું સારું હાલે એવું કોઈ ના હાલે મને ભાઈ, બધું ગળીએ છીએ. બે ટાઈમ પૂજા કરે અમારે ત્યાં બધા ધર્મ ની ઉપર. હરિજન વણકર હતા એ લોકો, ઓલું નતા કરતા, બાકી વણકર એટલે એ જ હલકી કોમ્યુનિટી. એવો રાજી થઈ ગયો, ભેટો હું એને એ ઠાણે ઇઝમ રખાય. બ્રાહ્મણ છું, મહારાજે વર્ણાશ્રમના ભેદ કીધા. હવે યાદ આ કરવું જોઈએ કે સગરા વાઘરી ત્યાં એ રહ્યા હતા આપણા ઈષ્ટદેવ. કયા લેવલ ઉપર મહારાજ નો આ ત્યાગ તો કોઈ નહીં કરી શકે. એને કોઈનું એમ ભીતી નહી કે કાલ ઉઠીને મારા સંતો મને શું કેશે, ઘણી ભક્તો શું કેશે, હું આમ કેવાનું. નીડર એટલે કેવા નીડર, પિતાંબર ને સાથે મારા પિતા સાડી લાવવા રૂણી ભાત લડી વાલા પૂછ્યું એ તો વાત લડી. જેને રે ઘેર રજની તમે રહ્યા હતા, કોણ હતી એની જાત નથી, કઈ જાત ના થાય. બ્રહ્માનંદ કઈ સંશય અન્ય તમારી ઈચ્છા તો નથી. મારા તો સંશય થાય છતાં એને બિરદાવ્યા કે તમને એમ નથી કે આની ત્યાં હું ક્યાં ખાઈશ ને ક્યાં પીશ ને ક્યાં. મહારાજ માટે તો રાજ દરબાર ખુલ્લા હતા ત્યારે, તો રાજા ઘેર થઈ ગયા ઓલરેડી. યુ વોન્ટેડ ટુ ગો ટુ ધ પોઈન્ટ. આ એક જ ઘટના ઉપર મહારાજ નું સર્વોપરી બધું સ્થાપિત થઈ શકે. સર્વોપરી ને આ એ બધું તો પછી બીજો ઊંડો સબ્જેક્ટ, ભગવાન આ જ કરી શકે, આપણું બધું નહીં. તોછડાઈ થી બોલાવે તો ભક્તિ બેન ત્યારે નાગજી ત્યાં ગયા છે, આવજો બધા આયલા જાય સામે ચાલીને જે જાય ઉઘાડા પગે એ સ્વામિનારાયણ, વન વિચરણ કરતો એ સ્વામિનારાયણ. નારાયણ ના અસાધારણ રચના આવીએ.
આ એક જ લક્ષણ ઈ અસાધારણ ગુણ હોય, બાકી બધા લક્ષણ માં આપણું શું કામ છે? માથે મુગટ પહેર્યા છે, ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ છે, એની કઈ જરૂર નથી. હેલો આવતો હોય બાળને ટકોર દે, સગ્રામ ભગત છે કે આફત ને અરે ખુબી મુંજાઈ જાતો ભાવથી યાદ કરશું ઉભા રહેશે ને, એનું કઈ કહેવાય નઈ. ઓલા દીધું ને રાયબાઈ ના દીકરા ને હાથિયા ને, ખાલી રાતને દોઢ વાગ્યું, હે મહારાજ, અને તે વસે બોલવા, હે મહારાજ, તરત જ બાર કે બોલો. અત્યારે ખાતે કે તે બોલાય, આપણે કોઈ દી હાથ ના દે કરીને એને બોલાવતા નથી. આમાં રાજી થાવ તો ઈ દે, આ દર્શન કરીને રાજી નથી થતા એટલે નથી દેતા. આ કોણ છે? રાજી નથી થતા. આ ઓલા શું છે? પર્સનલ મને જ દીધા, મારે ઘરે જ આવ્યું છે. બોલો મહેન્દ્રભાઈ અરિતા, આપણે પાછા એ વેઠણે ભૂલીએ નહીં. મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ ન કે મહેન્દ્ર કે એકનું કોણ કે મહેન્દ્રભાઈ? એલા ભાઈ, તારી જાતને શું કામ ભાઈ લગાડો? એટલે નથી આવતું, કરી નાખો એકલું મહેન્દ્ર તો આવી જાય. આ ભાઈ ભાઈ છે ને એ મરાવે છે. ઘણા નામ ભાઈલાલ ભાઈ, આફત ને આગળ ભાઈ ને પાછળ ભાઈ, વચમાં એકલો લાલ ને ભાઈલાલ ભાઈ. અમારે એક ઓળખી થતા પત્ની મને કે મારા શું લઈને બોલાવો, લાલ કેવો કે ભાઈ કેવો કે આદુ કેવો? ના ભાઈ લાલ હતો. પત્ની રોજ મસ્કરી કરે કે આને મારે શું કહ્યું, એક નામે બોલાવો કેમ કરો? તમે બે એકલા હોય રમેશભાઈ, તમને શું કહે છે? શું કરે બોલાવે? બધા ને વચમાં છે પણ બોલાવે, મને વાંધો નથી. કારણ કે હું શું કરે બોલાવું? એ લોકો નથી બોલાવતા, મને નહીં ચાહતા આવડે એટલે હું તો ચાહું છું. એટલે શું કરે? કહું છું બે પત્નીઓ એ કે જ મને, એ કોઈ જ નથી કહેતા. અમને તો પહેલેથી જ કેવું છે, શું કરે બોલાવે? આ બધા બેઠા હોય ત્યારે મારે શું કેવું, ભાઈ કેવું કે લાલ કેવું? નામ ભાઈલાલ, ભાઈલાલ ભાઈ. હશે આપડે ઈ ભાઈલાલ ની વાત. અરે આર્ત જે શબ્દ છે ને એનો, ઈ આર્ત ના દો, આર્તનાદ થાય તો બ્રહ્મનાદ સંભળાય. આ બ્રહ્મનાદ રોજ આપણે વચનામૃત આખું બ્રહ્મનાદ જ છે. પોતે ભાષા દ્વારા બોલ્યા મહારાજ નું વચનામૃત. હજી તો હિન્દુ શાસ્ત્રમાં ગીતાને જ મહત્વ આપવામાં આવે છે, બહુ મોટું સાહિત્ય. ત્યારે પણ જ્યાં દિવસે વચનામૃત નું યથાર્થ જ્ઞાન જેમ છેમ તીર્થાશે ત્યારે ખબર પડશે. આ જે કારીગરી કરી ગયા છે મહારાજ સરળ ભાષામાં બ્રહ્મણા, વિવેક ને રે હવે હરિવંશ ની વાત રે, તે પણ સાંભળજો મારા ભ્રાત રે. દસ ચોવીસ આદિય પાર રે, જે જે ધર્યા હરી અવતાર રે, તેને મળ્યા જે જે જન ભાવે રે, તે તે સર્વે કલ્યાણકારી કાવે રે. કેડે રહ્યું તે કુળ કહેવાય રે, તેથી કલ્યાણ કેદી ના થાય રે. કેડે રહ્યું કુળ કહેવાય, કેશો ભક્ત કુળ એકોતર રે, તારે તેમાં નહીં કઈ ફેર રે. ત્યારે હરી કુળ કેમ ન તારે રે, તે પણ કહું સુણો સૌ ત્યારે. ભક્તિ છે એટલે એને એકોતેર કુળ પડે. ચાલો ઓલાએ ફૂન કર્યા, શું શું હશે? મહારાજ હતો એને તેને દ્રષ્ટાંત બતાડી દીધા કે તમને એમ છે કે તમારા સૂર્ય ઉતરી ગયા છો, મહારાજી તો આણા ગુંડા ને મારામારી કરવા વાળા લૂંટફાટ વાળા હતા. મહારાજ તારે જોવું છે બતાડો તો સારું. એક સાધુ સમાધિ કરાવી મહારાજ મોકલા, એટલે જોયા ઓહો એ જોઈ નહીં કે બહુ સરસ અમે સુખી થઈ ગયા. પેલા તો ખદબદતા હતા બધું,
પિતરીઓની માતા નથી, ભૂતિઓની માતા બધા, પણ હવે અમારે બધા એનું મહારાજ ને જ્યાંથી મોક્ષ થઈ ગયો છે. અને ઓલો માને એવો નથી, એંડાળી નહીં છે, જ્યાં બેઠા છો ને એથી 9 ગજ આગે ખોદશો તો 900 રૂપિયાની એક કોથળી નીકળશે. રાય વાળા સમાજમાં એનો મોક્ષ થઈ ગયો છે, એંધાળી દીધી છે કે અહીંથી 9 ગજ ખોદો એટલે કોથળી નીકળશે. પૈસા છે 9 ગજ ખોઈ દો. આપણે મહારાજે લીલા કર્યો તોય, લીલા કર્યો એ માની લઈ, અને કે ન માની. મહારાજ કે તમારે 2 ફાયદા થઈ ગયા, એક તો પેઢી તરી ગઈ એ તો તે પાછો ફાયદો થયો. આપડે પૂછીએ કઈક આવું પરીક્ષા લઈ કઈક એવો મોટો ભલો આવી છે. મહારાજ એમને કહી દે કે કુતર ની ક્યાં વાત કરે, તારું જ પેલા નક્કી કર તો આપત. તું એકુતર ની વાત કરે પેલા તારું નક્કી કર, એને બહુ છેડવા જવા નથી. ભારત નાદ એટલે આ, વાય નોટ થતો નથી, કારણ કે એવી હિંમત પૂર્વક ની ભક્તિ જ નથી, સમજીને નથી. ચીલા ચાલુ રૂઢિબદ્ધ ભીરું હરી ની મરજા દમા રહે નીચે રે, ધર્મ ની પડે રૂઢી રીતે રે, રૂપે નહીં આજ્ઞા લગાર રે, ચાલે પ્રભુ વચન અનુસાર રે, હોય આજ્ઞાકારી અંગ રે, ખેદી ન કરે આજ્ઞા નો ભંગ રે, એવા થકી થાય કલ્યાણ રે, કહું બીજા ની સાંભળ સુજાણ રે, મત્સ્ય પ્રભુ ના મત્સ્ય જ કહીએ રે, તેથી કલ્યાણ કહું કેમ લઈએ રે, ખુરમા પ્રભુ વંશ કચ્છ કહે રે, ખુરમા પ્રભુ વંશ કચ્છ કહે છે રે, એ પણ કલ્યાણ કઈ કરે છે રે, વારા પ્રભુ વંશ ના ભૂંડણા રે, નથી દાતા મા બાપ નું નામ ધર્મ પિતા ને ભક્તિ માતા નથી, નરનારાયણ ના નાના જ નામ છે. કઈ રીતનું છે એ આ બેસ છે આખો કલ્યાણ. ઓલુજી અંધશ્રદ્ધા બેસી ગઈ છે કે ભગવાન નું કુળ છે ત્યાં બધું બરોબર છે, કે નામ ના કરું એ તો પછી બધા પંડાઓ કરી નાખેલું સ્વાર્થી હોય. તમે જાઓ કોઈ તીર્થ માં, પુષ્કર રાજ માં જાઓ, હરિદ્વાર માં જાઓ, નામ બોલો, અહીંથી આવે છે, સતત તમારું 7મી 8મી પેઢી ક્યાંક લાવી દે કે આવ્યો છે તમારો દાદો અમારી પાસે આવી ગયો, અમે તમારા યજમાન છે. બધે પ્રોફેશનલિઝમ ને ભૃગુ સંહિતા છે, પાણીપત માં હજી પડી છે ઓરિજિનલ ભૃગુ સંહિતા, એમાં તમારું નીકળે જ. આમ 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 આખી કુંડળી સંહિતા નીકળી જાય, કાઢી જાય ભૃગુ સંહિતા. મને લઈ ગયા અહિયાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટ છે, મદન મોહન મહાજન, ભૂલન બિલ છે, 200 રૂપિયા ની દર્શન ના લઈ પ્રભુ સંહિતા. તારી બર્થ ડેટ કે કાઢી દેશે એના જેવું શું શું છે કુંડલી. હું આ મારી મને ખબર છે કે આ છેલ્લી કુંડલી છે, આગલી શું કામ, જો આ છેલ્લી કરવી છે તો આગલી કુંડલી નું મારે શું કામ છે. જે કઈ થઈ છે ખરાબ થશે એ મહારાજ ની આજ્ઞા લોપી હશે એનું થશે, એમાં કઈ એ આપણે પ્રાર્થના કરીએ તો એ માને એમ નથી. મા જીદી છે ની શું કામ નથી માનતા, એ કઈ કડક સ્વભાવ ના છે એટલે આપણું ભલું કરવા માટે ન માને. એક વાર કરશું તો 4 વાર લપસી જવાશે.
એને કઈ વેર નથી, અને ભક્તો તરફ શું વેર? મહારાજ આમ પકડા, ઓલા ડાંગર હતી ડાંગર, મહારાજ કે આ શું છે? તે ડાંગર છે. આમ આમ કર્યું એટલે છોતરા ઉતરી ગયા કે હવે કે ચોખા. મહારાજ કે આવા ચોખા થાશો તે અક્ષરધામ માં આવા ભૂસા કાઢી નાખવાના. હે, ઘણી શુદ્ધ ક્યાં હતો? ક્યાં તું ત્યારે હરિકુળ કે મન તારે રે, એ પણ કહું સુણો સૌ પ્યારે રે. હરિ ની મરજા તમાર નિત્ય રે, ધર્મ નિમ પાડે રૂડી રીતે રે. ધોપે નહી આજ્ઞા લગાર રે, ચાલે પ્રભુ વચન અનુસાર રે. હોય આજ્ઞાકારી અંગ, હોય આજ્ઞાકારી અંગ રે. કીધી ન કરે આજ્ઞા નો ભંગ રે, કીધી ન કરે. કુલ ની વાત છે, અજાણતામાં નાની વયમાં અણસમજમાં થઈ ગયું હરિભક્તો થી, એનું નથી કીધું, ક્ષમ્ય છે. અક્ષમ્ય ગુણ તો જે એના કુમાં છે ને, ચૌધરી જેની વાત છે. અક્ષમ્ય ગુણ એટલે એને માફ ન કરે, એ કઈ નઈ ક્યાં આવજું નહીં. આ જ ખબર પડી જાય બધી, માફી નથી કરતા એનો અર્થ આ જ ખબર પડવા માંડે. કોઈ માને નહીં તમારું, સમજી લેવાનું જોઈએ એને કે ભાઈ આ મહારાજ નો રાજીપો નથી. આપણું કયું કરે છે, એના દીકરાનું કયું ન કરે. હે, કુલ શું? અરે હોય આજ્ઞાકારી અંગ રે, કેદી ન કરે આજ્ઞા નો ભંગ રે. એવા થકી થાય કલ્યાણ રે, કહું બીજા ની સાંભળ શું જાણ રે. મત્સ્ય પ્રભુ ના મત્સ્ય જ કહીએ રે, તેથી કલ્યાણ કહો કે માં લઈએ રે. ગુરમા પ્રભુ વંશ કચ્છ કહે છે રે, એ પણ કલ્યાણ કઈ કરે છે રે. વારા પ્રભુ વંશ ના ભૂંડણા રે, નથી દાતા તે કલ્યાણ તણા રે. ઋષિ પ્રભુ વંશ ના વાઘ રે, એ તો જન જીવન ઘરા કરે. માણસ મારા જન જીવન ના ઘરાક છે તો ખાઈ જાય છે, વાઘ ને કેમ પૂજીએ? હું પિંજરામાં હોય તો બીવું પડે છે, એની આરાધના કેમ થાય? હાલો વામન પ્રભુ વંશ બ્રહ્મચારી રે, તે પણ ક્યાં થકી કલ્યાણકારી રે. પરશુરામ વંશ પણ વર્ણી રે, તેનો ક્રોધ તો જોઈ ધ્રુજે ધરણી રે. રામ વંશ ના સુરજ વંશી રે, તેમાં કલ્યાણી વાત કસી રે. કૃષ્ણ વંશ ના જાદવ જાણો રે, તેમાં કલ્યાણ ક્યાંથી પ્રમાણો રે. પૂરું આખું નાશ થઈ ગયું, કલ્યાણ ક્યાં થયું? માથે રહી ને એની હાજરીમાં, પાછળથી નહીં. એનો ઇતિહાસ તો ખબર જ નહીં હોય ને. કચ્છ દેવિયાની પછી એની દીકરી હતી દેવિયાની, શુક્રાચાર્યની, આ યદુ ની બધા નામ એના ઉપરથી યદુ કુળ થયું. કૃષ્ણની માતા સાઈડ ઉપર પૂર્વ તો દેવિયાની થઈ ને, એ શુક્રાચાર્યની દીકરી દાનવ. આપણે ક્યાં એમાં બધા રસ જ લેવો છે? આ સાંજના શું આવી કહી ગયો ને, મેચ ફિક્સિંગ નું કઈ આવ્યું એમાં રસો એને આખ્યા ખબર પડે. એ દેવિયાની કોણ હતી? વોટ એ ગ્રેટ વુમન. ને આ બધા યદુ, આ બધા યાદવ ઈ જ છે. બધા એમ કે છે અમે કૃષ્ણ ના કુળના છે, આ લલ્લુ પ્રસાદ બધા યાદવ એમ કે અમે ઈ છે. સંસ્કૃતિ ની સંસ્કૃતિ બદલાઈ ગઈ, અજ્ઞાન એમને મર્યું છે. એને પરમ તો દેવ્યાની ને કચ્છ સાથે
પછી એના થયા ઓલા શ્રાપ આપી દો તારી દીકરીનું આમ થયું એટલે શ્રાપ દો તારું યુવાની ચાલી જશે. ઓલો લંપટ હતો બાપે. અને પછી એ હતી એ પોતાનું યુવાની એને આપી બાપને. એના જે થયા એ યદુ ને તો નાશ થઈ ગયો એની હાજરીમાં. કેમ કલ્યાણ નથી થતું કુળનું? એ જે કુળમાં જન્મા છે આ મારા તમારા કુળમાં આવું છે તો અમારા કુળનું કલ્યાણ થઈ ગયું કેમ માનવું? હાલો આ બધું મેચ ફિક્સિંગ છે. મેચ ફિક્સિંગ સાથે સાત આવી ગયા ફિક્સ થઈ ગયા. બોલો હારી ગયા ફિક્સ ન થયા. હા ભક્તિભાઈ અવાજ નહીં કાઢ્યો ભક્તિભાઈ આમાં આવી જાય છે ખબર પડી ગઈ છે. બુદ્ધ પ્રભુ ના બોધ જ આપી રે કે છે કલ્યાણી કલ્યાણ ની જડ કાપી રે. કલકી જ્ઞાન કે ઈ જ કલ્યાણ, બાકી કલ્યાણ જેવું છે જ નહીં કઈ. જયારે તમને આ દેહ જે જ્ઞાન થઈ જાય બુદ્ધ થઈ જાય એટલે વાત પતી ગઈ. એટલે તો સનાતન ધર્મ માં હિન્દુસ્તાન માંથી બુદ્ધ ફેંકાઈ ગયું. ક્યાં છે બુદ્ધ નું? હવે આ ડેટાઓ બધા લઈને આવ્યા. બાકી બુદ્ધ ને ફેંકાઈ ગયો હતો જાપાનમાં. હું તો એ બાજુ થઈ ગયો છે. મોટા મોટા મંદિરો છે એ હવે 1500-1800-2000 વર્ષ પહેલા થયા છે. હવે કઈ નથી થતા અહીંયા. ફેંકાઈ જ ગયો આખો તિબેટ કો નામ થઈ ગયું સારે. કઈ રહ્યું નહીં બુદ્ધ નું. બ્રહ્મને જેને જેને અવગણના કરી છે હિન્દુ ધર્મ માંથી નીકળી ગયા છે. શંકરાચાર્ય તો હિન્દુ સનાતન આ બધા પણ એને ખાલી આત્મારામ એટલે બ્રહ્મને જ સરખું કીધું ને એને નિરાકાર ને એમ કરવા માંડી ગયા એ નીકળી ગયા. ઠીક છે શાસ્ત્ર પ્રમાણે બધા કરે થોડા ઘણા એને માનવા વાળા. એમ તો ઘણા ને માનવા વાળા છે અત્યારે. એને માનવા વાળા થઈ ગયા એટલે મોટા થઈ ગયા. સાંઈ બાબા ને કેટલાય માને છે, સત્ય સાંઈ ને કેટલાય માને છે, હમણાં કેટલા હેલ નીકળ્યા છે. બ્રહ્મ ની અગેન્સ્ટ કોઈ બોલ્યો નથી ગયો હિન્દુસ્તાનમાં. આપણે તો જાણે જીવે ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મ રૂપ થઈ પોતે બ્રહ્મ. યુ એન્ડ આઈ એન્ડ એવરીબડી હેઝ કેપેસિટી ટુ બી બ્રહ્મ. બ્રહ્મ રૂપ થઈ ભજે પર બ્રહ્મ. એટલે આપણે તો પર બ્રહ્મ ની જ ઉપાસના છે. બ્રહ્મ એટલે આત્મા તો ભલે બધામાં હોય, જોયો ન હોય તો છે. એટલે પછી ડિસેક કરીને એને નોખી રીતે સમજાવવા કે પ્રાણવાયુ કહી દીધો છે જીવનો જ હાલે છે જીવથી દેહ, પણ પ્રાણવાયુ ઉડી ગયો નાક દ્વારા એ પ્રાણ બંધ થઈ ગયા એટલે બસ કે પ્રાણવાયુ ગયો. પણ એ પ્રાણવાયુને સંગ્રહ કરનાર છે તો બ્રહ્મ છે. તો એ કુળ આખામાં કેમ એ બ્રહ્મ પ્રસરી ગયો? બ્રહ્મના કુળમાં આવું કેમ? એનો અર્થ જ એ કે બ્રહ્મ કઈ દેહધારી નથી હોતા. આ તો શ્રીજી મહારાજ જેને ત્યાં અવતરણ ધારણ કરે. સ્ત્રી હોય તો એનું નામ ભક્તિ માતા થઈ જાય, પુરુષ હોય તો એનું નામ ધર્મ પિતા થઈ જાય. પછી પુન તો કેવા પડે, ખૂબ પુન કર્યા છે ત્યારે આવા સંતાન થાય. તો વાત સાવ સાચી. આપણા મા બાપ એવા નથી કર્યા એટલે આવા ડઠર થયા. આ જો સમજી લઈ તો ઓલું બધું ખાતું લાગે. ઓછી વાત છે જે આખા બ્રહ્માંડમાં વિશ્વમાં ના સમજાય એ ભક્તિમાં ના કુકમાં સમજાય જશે સમાઈ જાય. એટલે કઈ કુળને લઈને આવ્યા છે કે આમ કર્યું છે એ બધું ન લેવાય. આવ્યા પછીનું બધું જે છે એ લેવાય. દાદા સુધી નામ ખબર છે
પૂણા 200 વર્ષનો સત્સંગ છે, છતાં મહારાજના દાદા સુધી નામ ખબર છે, પછી નાનું સાત પેઢીનું ખબર નથી. મોટી પ્રૂફ, એમાં કઈ વળે નહીં. દાદા સુધી નું ખબર, કારણ કે બાપ તો મૂકી આવે સાસરે. હિસ્ટોરિકલ વાત કરું છું, આમાં હતું તેમ હતું ગુણ જોઈને રાખી જાય, બધા ગુણ જોઈને જ રાખે કે કામ લાગશે. આપણે મત કોઈ રહી જાય સાસરે, કે ઘર જમાઈ થયો. હવે ભક્તભાઈ હસો તો ખરા, નહી તો કઈ નહીં. આ બધે જે કુણ એ બધા ખરી મીંડા છે ને, ક્યાંથી આવ્યા છો તમે ભાઈ? આ બોલાવી લીધા એને, એ નથી આવ્યા તમારા પાસે. યસ કોલ ધેમ, ને તે સંપ્રદાયની શુદ્ધતા સ્થાપવા માટે થઈ. કેવો વિરોધ થતો, મોચી છે ને, ફલાણો છે ને, મંત્રજો છે ને, જોગતો છે ને, કુંજણ કઈ જાતનો છે ને, એને મા બાપનો ધડો નથી, બ્રાહ્મણ કેને કેવો રે તારી જાતનો. ને એટલું બધું અજ્ઞાન હતું, કોમ્યુનિકેશન નતું અત્યારે કઈ, રેડિયો ખોલો કે સ્ટાર ન્યૂઝ, બીબીસી, લંડન. ટુ ગીવ ધેટ પ્રૂફ હી હેઝ કોલ્ડ ધીસ પીપલ. ઇતિહાસની દ્રષ્ટિઓ પછી તે બધા અક્ષર મુક્ત કયો કે જી કેવું એ કયો, એનો કઈ વાંધો નથી. આપણા કહેવાથી કઈ ફરક નથી પડતો. પુરુષોત્તમ નારાયણ તારા કહેવાથી નથી, એ છે. અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, તું ગરીબ છો એટલે આનંદ કોટી બ્રહ્માંડ એનું નજરમાં આવી ગયું. તારે બોલમાં હાલું જશે, ક્યાંક એના પાસે નજર લાગશે. આવું બોલવાની જરૂર નથી, ઈ છે ઈ છે. આપણી વાત કરો, બ્રહ્માનંદ સ્વામી કહી ગયા, જેવો તેવો પુત્ર તમારો, અણસમજો અવિચારીને કેટલાય માયને છે. આ બોલીએ છીએ આપણે કોઈ મહારાજ, અમારા જેવું કોઈ નફટ નથી, લાલચુ નથી, કોઈ સ્વાર્થી નથી. મૂકી દીધું આપણી વીકનેસીસ ને, લૂપહોલ્સ કહેવાય, એના જ વખાણ કરો. અનંત કોટી કાને કુંડલ માથે મૂકવા, આજુ છે એ બાજુ. અરે એમાં ધ્યાન રાખ, આજુબાજુમાં રહી જાવ છો ક્યાંક? આ બધા પ્રાર્થના કરે છે, આજુ છે બાજુ છે. સર હરે ભક્ત નમસ્કાર બધા, એક રહી ન જાવ અહીંથી મંડી નો. એ સહજાન સ્વામીને ઘણી ખબર પડે, વાત પતી ગઈ, પાંચ ફેરા હાલતો થઈ ગયો. દેટ ઇઝ નોટ સ્વામિનારાયણ. પડ્યા પછી ઉભા થવાનું મન ન થાય એને દંડવત કહેવાય. એનો શીખ બધા લાશ પડી જાય, આ ભાવના એ કેળવવાની હોય. મનસુરે જિંદગીમાં એક જ વાર નમાજ પડી, પતી ગયું. પૂછા કિસી ને મનસુર છે, પ્રિયતમ કા તલકારા, કે તું શું સમજે? હું તને બતાડીશ કે આ ભગવાન નું દરબાર કેવો છે, કે ખુદા કેવા છે, કે અક્ષરધામ નું રૂપ કેવું છે. તું શું સમજે? તને આ બધું આ લોકો નું ખ્યાલ છે, આ એવું નથી. મારી નાખ ગીર પડે તો ઉષ્ણા આરામે, સરખો હલાય કિશોર હર રગમે રામે. આમાં શું જોવાની જરૂર છે? વડતાલ લઈ ગયો, ચલો ચલો મારા ચાકડી દર્શન કરો. પેલો માળ છે ને અહીંયા લઈ ગયો, પછી આપણે ચાકડી જોઈએ આમ કરે, મને કેમ ન કરાય આમ કરાય, કેમ ખબર પડે? મેં પેલી વાર સાંભળ આમ કરાય કેમ? મહારાજ આમ ઉભા છે, આપણો જમણો હાથ જમણા પગે, અને મેં તો પાછળ જઈને કરવું, મેં તો મને આમ જ ફાવશે કે આ તો કાચમાંથી કાઢવું પડે. આવી બધી ગેલછાઓ પકડી રાખી છે કે ઈ કોણ જાણે કેમ આમ જ કરો, મને આમ કરો, આમ અડાય જ નહીં તમારે. કોઈને કેવું લોજિક આવ્યું, કદાચ એ વાત સાચી હોય પણ મારા મગજમાં નથી ઉતરતી ભાઈ. મારે તો આમ હું છાતી અડાડું પછી કે આ સાધુ અંદર કાચીને ઓળામાં રાખ્યા, બધું બોલાવો એને
બોલાવ્યા સાધુ ને, પણ એ બિચારા ના ના કહી શકે, મધરા ખોલી દો, મારે ભેટવું છે, છાતી લગાડવી છે. પછી બીજી જગ્યાએ લઈ ગયા કે નિત્યાનંદ સ્વામી નું, એના પાસે માળા જ ઓરિજિનલ લાવો, કરાવો દર્શન. દર્શન કર્યા, મેં કીધું આ નો હોય નિત્યાનંદ સ્વામી નું, ઇમ્પોસિબલ છે. પછી ચકચકાટ આ નથી, મેં કીધું. પછી કે ભાઈ કે ઘણા આવે છે ને, કોક ઉપાડી જાય છે, ઉપાડે બતાડું છું, આ તો અમે રાખી દીધું. કોઈ કે નિત્યાનંદ આમ આંખે અડાડી ને હાલતા થઈ જાય. બધું હું કહું છું આ નથી આવી, હવે કાળી પસકા તેલ પાયેલી જે હતી એના પાસે કાઢી બધા આવી હોય શકે. હું કઈ સર્ટિફિકેટ દેવા નથી આવ્યા, સાચી છે, આવી હોય શકે, આવી તો હોય જ નહીં, કે સાચી વાત કરવા. આવું બધું કેટલું આવતું હશે વડતાલ નહીં ગયો. મહારાજ ચરણારે છે, તમને આપવાનો વિચાર છે. અવડા મહારાજ ના પગ અવડા હતા, અહીં જો અહીં ચરણારેન છે, અવડું પગ પધરાવી ગયા, કોઈ બાર બાર થી બારો બાર લગાવી ગયો અવડું પગ. ભલે દિયો આપો, એટલે આ આ બધું કરાવવાનું છે, સાઇન્સ નું લખાવવાનું છે, એ બધું પછી હજાર કરશું. જ્યારથી આ ઝરણાની વેચાવા માંડ્યા ત્યારથી સત ચાલી ગયું છે. સમજો, વેચાય વેચાય પૈસા લઈ વેચી નાખવા જોઈએ કે મારા પાસે આ સ્વામી ને આપણે જે કરી વેચીએ બધા એની વાત કરીએ કે સાંભળીએ. ઓલાય ના પાડી દીધી કેવટે હદ કરી. એક ગરીબ માણસ જી વેચ્યું ઉતારતો હતો, કઈ થી આ કાંઠે ઓલા કાંઠે લઈ જાય, અને જે કઈ પૈસા થી એમાંથી જિંદગી લાવે, અને સીતા આપી, સીતા એટલે ભક્તિ. લક્ષ્મણે હાથ કાઢીને કીધું એને કે લઈ લે, અત્યાર કે છે લેતો નથી, જલ્દી છૂટકો કર મારો, અમારે આગળ જવું છે. એટલે કે મારે સીતા કે તને કાંઈ પણ દીધા હોય તું ને ચાલે, હોય કે વૈરાગ કે છે, રામ પોતે કે છે લઈ લે. આના ઉપર રામ લઈ ગયું છે, મને મારી નથી, સીતાના બાપે એને આપી છે, જનકરાજે આપેલી છે, અને માં લાલ રત્નથી રામ લખેલું છે, તું તો ભક્ત છો, તને ખાવ છે આ લઈ લે. હું કહું છું ત્રણે એક જ વ્યક્તિ છે આખા ધાર્મિક ઇતિહાસમાં કે જેને ભક્તિ વૈરાગ અને ભગવાનને ના પાડી દીધી. કેવું મારે નહીં જોઈએ, હું શું કરું, કે હું તો ગરીબ માણસ છું, કઈક મારે ધનની એવી અગવડ પડી જાય હું તો વેચી નાખું. આમ તો કદાચ લઈ લે રામ ન લેતું, પણ રામ વેચાય નહીં. બહુ સરસ ડાયલોગ છે રામ સીતા લક્ષ્મણ ના અને કેવટ ના. એક કેવટ થવો જોઈએ, દાનેશ્વરી ઘણા થશે, સમયા કરવા વાળા ઘણા થશે, કેવટ બહુ અઘરા છે. ગરીબ માણસે ના પાડી દીધી, મારે આ વીટી નથી જોતી, વિચાર તો કરો કેટલો મોટો માણસ છે. ને રામે કીધું હાલો તમે, હવે અમે તો જીતી ગયા, બધું થઈ ગયું, ચાલો અયોધ્યા રાજા થવાનો છે. તો મારે તો ઉઘાડે પગે હેલો આવતો જંગલ માં એવો રામ જોઈએ છે, મારે વૈભવશાળી રામ નું મારે શું કામ છે, મને કોણ પૂછે. તારા પાસે આવતા વાર લાગ્યા, તું સામે ચાલીને મારા પાસે આવ્યો, અને સાચે આવા માટે જ રામે આ બધી લીલા કરી. એ તારો તો દેવકી નું મગજ ન ફેરવી શકે, દેવકી ના કઈ કઈ દેવકી કઈ કઈ સત્સંગ સ્થાપ્યો છે, સગરામ વાઘરી માટે થઈને સત્સંગ સ્થાપ્યો છે, રવા ગાંડા માટે થઈને સત્સંગ સ્થાપ્યો, નાના નાના ભક્તો ને એના પાસે ગયા સેવા કરી છે.
કૃષ્ણ વંશ ના જાદવ જાણો રે તેમાં કલ્યાણ ક્યાંથી પ્રમાણો રે બુદ્ધ પ્રભુ ના બોધ જ આપી રે કે છે કલ્યાણી કલ્યાણની જડ કાપી રે કલ્યાણ અટકી ગયું ભગવાન સાથે સંલગ્ન થવું નહીં તમને બુદ્ધિ થઈ ગઈ એટલે તમે બુદ્ધ થઈ ગયા એટલે તમારી વાત પતી ગઈ જળ કાપી નાખી એનું મળે અને એની જળ કાપી નાખી હિન્દુસ્તાન ક્યાંય દેખાતું નથી બુદ્ધ આવો મોટો માણસ હો 2500 વર્ષ પહેલા થઈ ગયા એને માવી એક સમકાલીન ફેંકાઈ ગયા અરે ત્યારે તું બ્રાહ્મણ રાજ હતું બુદ્ધ પ્રભુ ના બોધ જ આપી રે કે છે કલ્યાણ ની જડ કાપી રે કલકી કેડે કળી મળ રહેશે રે એમાં કલ્યાણ નું કોણ કેસે રે એટલા બાકી 10 બાય 4 લાખ 27,000 બાકી છે કળી માં 5 માંથી એટલા ગયા 4 લાખ બાકી રહી ગયા બધી 5,000 ગયા 5,000 ગયા ત્યારે મળ જ રહેવાનો છે કળી માં એટલે ખબર નથી એ દરમિયાન માં હરિકૃષ્ણ મહારાજ આવશે આથી આગલા શાસ્ત્ર નિષ્કોણ સમય ની વાત નથી એટલે સ્વામિનારાયણ સંપ્રદાય નહીં એ વિશ્વ ધર્મ ન કહેવાય કારણ કે એકલા વિશ્વ ની વાત નથી અનંત કોટી બ્રહ્માંડ માં જેનું ચાલે છે એને આ સત્સંગ થાય તો આ તો હાલતું ફાલતું બધા આપણા સ્વભાવ લઈને ચોર બકોર થાય ને અંદર અંદર વેરઝેર થાય ને પૈસા ખવાય જાય ને દેટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ ઇટ એનું જે નોલેજ છે એ તો સનાતન છે જરાય ગભરાવાની જરૂર નથી આવા છાંચા છૂંચ્યા તો ખેરા કરે બધા હાલો માટે હરી હરી જના વણુ રે કરશે કલ્યાણ નું જોગ ગણુ રે આપ સ્વાર્થ સૌ સાચે રે હરી ના થઈ પર ઘર મારશે રે બહુ બાંધી શબ્દ બાંધણે રે કરશે જીવન વસ આપણે રે લેશે સર્વસ્વ તેનું ઠગી રે કરશે સ્નેહ સ્વાર્થ લગી રે એથી કદી નહીં થાય કલ્યાણ રે બાંધ્યો બુડતા કોટે પાષાણ રે બુડતા પાણો બાંધી એટલે ઉપર આવવાનો સ્કોપ જ નહીં મહારાજ ના તો બધા પેલા 3 ની અંદર જ આવી ગયું છે બધું જ્ઞાન અન્ય ક્ષેત્રે ગુતમ પાપ એમ તીર્થ ક્ષેત્રે વિનિશ્ચય તીર્થ ક્ષેત્રે ગુતમ વજ્ર લેપો નો તો તીર્થ ક્ષેત્ર માં થાય છે એવું ક્યાંય નથી થતું તો પછી એનું એ જાણે કઈ ગયો છે એનો બાપ બધા એના આ કોણ બોલી ગયા છે મહારાજે કોટ કર્યું છે આપણે ડાયા થવાની જરૂર જ નથી એને ધ્યાનમાં જ બધું He knows everything. અરે એથી કદી નહીં થાય કલ્યાણ રે બાંધ્યો બુડતા કોટે પાષાણ રે ચાલ્યો વાટે ચોરટા ને હાર રે વારું આવે કોણ સાહુકાર રે બોલો અરે હાલે છે બધા નંગ ભર્યા એના મુક્ત ક્યાંથી હાલે તમારા ભગવાન ના સારા પગ શું કામ તમારે હારે હાલશે આંગળી શું કામ પકડશે ચોમટા ની હારે માટે થોડી તપાસ હું વેલે રે કલ્યાણ પ્રભુ કે પ્રભુ ને મળે લે રે તું થી કઈ નથી થતું બેટા કેમ કુલેન વિશાલેન શિરમે વાત્ર કારણમાં કુમ હેકીને જાય અંતે કુસુમે સુ સુગંધ વેદ ની વાણી છે મોટું કુળ હોય તેથી શું થયું શું સુંદર મનોહર ફૂલમાં ગંદા જીવ જંતુ નથી જન્મતા
किम कुलेन विशालेन शिलमे वात्र कारण, जो शील चरित्र इन जो कारण हो क्रमे की न जायंते कुसुमेश सुगंधेश कुल कुल हूं कर ले बैठा मारा पास बोले जो एक श्लोक बोलियो तो बात पती जाए बदी ने शैले शैले ने साधु नहीं आवे तो एना माटे छे श्लोक बधु वेद मां छे शैले शैले ने माणिक्यम मुक्तिकम न गजे गजे आ बधा पाणा छे काई माणिक नथी शैले शैले ने माणिक्यम मुक्तिकम न गजे गजे साधवो नहीं सर्वत्र चंदनम न वने वने बधु जी लाकड़ू छे चंदन नथी ने जी काई भगवा पेरी ले छे काई साधु नथी तो आपणे शुं काम एनो गुण के अवगुण लेवो एने न गणवा महाराज ने मेला होना होने मानो आ खाली मन में मानसो तो अंदर ना विकार बढ़वा मन से मोटा पुरुष ने याद करो तो बे आवी गयो छे अवड़ू मोटू ज्ञान ने चार रीति में आपी दीधु निष्कोण ने बलियारी तो जुओ अने 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 हाइट केटली छे अने देन केटली छे आ बे शब्द नो ट्रांसलेशन छे किम कुलेन विशालेन शिलमे वात्र कारणम कृमे कीन जायन्ते સંદીપ ઠાકોર કરીને છે આ બોલ્યો તો મારા પાસે શીખીને કેસ જીતો મને આગે થી ક્લબ માં આવે મને આગે શૈલે શૈલે આમ બોલે સાંસુદ ભણ્યો જ નતો કઈ ભલે મોટો પંડિત છે આ છે પણ શૈલે શૈલે માણિક્ય મુક્તિ બોલે જજ ઇમ્પ્રેસ થઈ ગયો એ થઈ ગયા ઇમ્પ્રેસ આપણે શીખડાવ્યું ને અહીં કોઈ નથી થતું બરોબર હા નથી કેતું કોઈ જૂના બેઠા જ ભક્તિ કોઈ હા નથી હું કહું એમાં પેલા કેતા હતા અટકી ગયા અભય છે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે નિર્ભય ફેરલેસનેસ એની બીક નહીં જેને સ્વામિનારાયણ મેળાવે એને કોઈની બીક ન હોય મેળા છે કે નહીં એ ડાઉટ છે એ બધા બીતા ફરતા હોય મળી ગયા છે એને મને જોયો છે મેં એને આ રીતે જોયા પણ એને જેમ છું એમ જોયું છે ને આંધળા સંત કામ કરી ગયા પાંચે પાંચ આરતી કરવા જાય ડંકો વાગે જાય સા આંખે દેખાય નહીં એનો ચેલો થાકી ગયો છે શું સામે ભાળતા કઈ છો ને ઘડી ઘડી ડંકો વાગે છે દોડો કારણ કે બાંગો એનું પકડીને જવું પડે એટલે કે હું નથી ભાળતો એ તો ભાળે છે ને હું આવ્યો દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ બધું જુએ છે આપણે ખુલ્લી આંખે નથી જોઈ શકતા એ બંધ આંખે જોઈ લેવો છે હલો માટે થોડી તપાસ હું એલે રે કલ્યાણ પ્રભુ કે પ્રભુ ને માળે લે રે દેહ વિના કલ્યાણ નું કાચું રે કાચું ખાવ જાવ તો પર કલ્યાણ થઈ જાવ તમે ખાલી અમારું કયું માનો અમિતપુર વાળાને જ્ઞાન દે છે ને સાધુ થી કલ્યાણ થાય તમે એ અમારું પણ છોડી દો કલ્યાણ અમારું પણ છોડી દો એક જ નાખશો તમે આ કઈ સેવા કરો લ્યાવ વીઆઈપી ની બેગ 256 હાલો 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 મને ક્યાં કોઈ ની બેગ છે હે આ ભગવાન ની થાય છે ને ભક્તિ ભાઈ એમાં એ આવી જાય ઝપટ માં બોલા બોલા થોડુંક બોલા હાલો પાછી એને સવારે એના આરે બેસવું છે ને ભક્તિ ભાઈ તકલીફ છે અવાજ કેમ દેસી ગયો તબિયત ઠીક હોય મારી તબિયત ઠીક નથી પણ અવાજ નથી બેઠો હલો ચાલે બેલા કલ્યાણ પ્રભુ કે પ્રભુ ને મળે લે રે તે વિના કલ્યાણ નો કાચું રે કહે નિષ્કુલ આનંદ એ સાચું રે આ સાચું છે મળેલ છે કલ્યાણ નવું કાચું છે અંધ શ્રદ્ધાથી સ્વાર્થ બુદ્ધિ થી માની લ્યો કરી દો હજાર સ્વામી મહારાજ.